કાંકરેજ તાલુકાના સોહનપુરા અને સક્રિય ગ્રામ પંચાયતના સરપંચને સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમના ગામમાં થઈ રહેલા દારૂના વેચાણ પર પ્રતિબંધ લાવવા માટે કાંકરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પરંતુ આ દારૂબંધી માત્ર નામ પૂરતી છે અને ગુજરાતમાં ઠેક ઠેકાણે દારૂ મળી રહે છે. ત્યારે કાંકરેજ તાલુકાના સોહનપુરા સાકરિયા ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિક ગ્રામજનોએ આજે તેમના ગામમાં વકરેલી દારૂબંધીને નાથવા માટે કાંકરેજના મામલતદાર એમ ટી રાજપૂતને આવેદનપત્ર પાઠવ્યું છે. કાંકરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યા બાદ રજૂઆત કરવા આવેલા લોકો થરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને મૌખિક રજૂઆત કરી હતી અને દારૂની હાટડીઓ ચલાવનાર શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સોહનપુરા સરપંચ વતી જગણા કેદાજી ઉંજાજીએ અરજદાર કે મારા ગામની અંદર દારૂના અડ્ડા ચાલુ રહે છે, એટલા માટે વારંવાર રજૂઆત પોલીસ થરા પોલીસ સ્ટેશન રજૂઆત કરેલી છે. આજે પણ અમારે દેવડા સાહેબને અમારે આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે શિવરી મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા જવાનું છે. એથી કદે એથી મારા ગામની પૂરતી કાર્યવાહી નહીં થાય તો પાલનપુર એસપી કચેરી પાલનપુરે પણ જવા તૈયાર અમારું ગામ સંમત છે. અમારા ગામમાં દારૂના અડા બહુ ત્રાસ છે, જે અમારે સાહેબ બતા નહીં પોલીસ થાણા છે. અમારે ગુંડ વિચરી ફરતી હોય તો અમારે કેવી રીતના આવું ગામમાં, અને સરપંચ ઠપકો હાલવા જાય છે તો સરપંચને મારવા આવે છે. તે કાલે બે માણસોને હું હાડી કાલડી છી અને સરપંચને મિલાયા છે. પૂરા ગ્રામ પંચાયતના આજે ભાઈઓ અને બહેનો દ્વારા દારૂના અડ્ડા બંધ કરાવવા બાબતે અરજી આપેલ છે. જે અરજી અન્વયે શિવરી અથવા થરા જે પોલીસ સ્ટેશન લાગતું છે એમને મોકલી આપવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવવામાં આવશે.